नमस्कार मित्रों, धोरण 11 प्रकरण 5 द्रव्य अवस्था। मित्रों आपणे अहींया छेल्ले वंडरवाल समीकरण अने एना विविध अचळांक जे छे वंडरवाल समीकरण नी अंदर रहेला ए अने बी एना मूल्यो तथा जुदा जुदा परिस्थिति संदर्भे वंडरवाल्स जे छे एनी परिकल्पना आपणे समझेली हती। हवे आजे आपणे अहींया एक नवो नियम जे छे एनी वात करवी छे, जे छे ग्रेहामना वायु प्रसरण वेगनो नियम। ग्रेहाम नामना वैज्ञानिके जुदा जुदा वायुओना प्रसरण अंगे नियत तापमाने अने दबाणे जुदा जुदा वायुओना प्रसरण वेग अने ते वायुनी घनता नो संबंध रजू कर्यो। बराबर ध्यान राखजो मित्रों, अहीं संबंध कोनो छे? प्रसरण वेग अने वायुनी घनता। बराबर छे। प्रसरण वेग जे छे ए अने घनता बन्ने नो संबंध रजू एने कर्यो तो एने जाणवा मळ्युं के जेम घनता वधे, जेम वायुनी घनता वधे तेम वायुनो प्रसरण वेग घटे। एनो अर्थ एवो थयो के घनता अने प्रसरण वेग बन्ने ने व्यस्त संबंध छे एवो कही शकाय। અને પ્રાયોગિક રીતે એને જાણ્યું કે આર એટલે કે પ્રસરણ વેગ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ અંડર રૂટ ડી, એટલે કે ઘનતાના વર્ગ મૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય। તો એણે આ રીતે નિયમ આપી દીધો કે નિયત તાપમાને અને દબાણે વાયુના પ્રસરણ વેગ તે વાયુની ઘનતાના વર્ગ મૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। બરાબર છે। જેને ગ્રેહામના વાયુ પ્રસરણ વેગનો નિયમ કહેવાય એના ઉપરથી આપણે લખ્યું કે આર ઇઝ પ્રપોર્શનલ ટુ 1/√d। હવે મિત્રો અહીંયા પ્રસરણ વેગ જે છે, પ્રસરણ વેગ તો આપણે એમ કહી શકીએ કે એકમ સમયમાં નિયત તાપમાને અને દબાણે વાયુ દ્વારા રોકાયેલ કદ એને પ્રસરણ વેગ કહેવાય। કેમ કે વાયુ છે એ બધી જ દિશાઓમાં ફેલાય, એટલે એમાં અંતર ન હોય, કે સીધી લાઈનમાં જ નથી જવાનો, પણ બધી જગ્યાએ ફેલાય, એટલે ખરેખર આ વાયુ દ્વારા અમુક કદ રોકાય। બરાબર છે। તો એ જે વાયુ દ્વારા જેટલા એકમ સમયમાં જે કદ રોકાય એને કહેવાય પ્રસરણ વેગ। એટલે આર જે છે એ રોકેલું કદ અપોન લાગેલો સમય, આર બરાબર v/t વડે આપણે એને દર્શાવી શકીએ। તો હવે આ સમીકરણ જે છે એને આપણે એપ્લિકેશન બેઝ ઉપર લઈએ તો આપણો આ નિયમ છે કે ભાઈ ગ્રેહામના વાયુ પ્રસરણ વેગનો નિયમ શું, તો નિયત તાપમાને અને દબાણે કોઈ પણ વાયુ અથવા જુદા જુદા વાયુના પ્રસરણ વેગ અને ઘનતા અંગેનો સંબંધ જે છે એ ગ્રેહામે રજૂ કર્યો હતો। નિયમ આપણો આ થશે કે નિયત તાપમાને અને દબાણે વાયુનો પ્રસરણ વેગ તે વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। બરાબર છે। અને અહીંયા આપણે પ્રસરણ વેગ એટલે શું સમજવાનું, તો કે ભાઈ એકમ સમયમાં નિયત તાપમાને અને દબાણે જે તે વાયુએ રોકેલું કદ એને શું કહેવાય, તો કે પ્રસરણ વેગ। તો આર બરાબર v/t વડે આપણે એને દર્શાવી દીધો। હવે આપણે આ જ વસ્તુને એપ્લિકેશન બેઝ ઉપર લઈ જઈએ તો માની લો કે બે જુદા જુદા વાયુના સંદર્ભમાં આપણે વિચાર કરીએ, તો બે જુદા જુદા વાયુઓ માટે જુદા જુદા વાયુઓ માટે વેગ માની લ્યો કે r1 અને r2 એ પ્રસરણ વેગ હોય, પ્રસરણ વેગ, તથા ઘનતા જે છે ઘનતા એ d1 અને d2 હોય, તો
આવું લખી શકાય મિત્રો, આર વન અપોન આર ટુ બરાબર અંડર રૂટ ડી ટુ અપોન ડી વન. બરાબર વિચારી લ્યો, કેમ કે તમને ખબર છે કે આર વન પ્રપોઝનલ ટુ વન અપોન અંડર રૂટ ડી વન, અને આર ટુ ઇઝ પ્રપોઝનલ ટુ વન અપોન અંડર રૂટ ડી ટુ, વન અપોન અંડર રૂટ ડી ટુ. હવે આ બે નો તમે ગુણોત્તર લ્યો એટલે પ્રપોઝનલ ટુ નીકળી જાય, ગુણોત્તર લઈએ એટલે બરાબર છે. આ વન અપોન ડી વન ના છેદમાં વન અપોન ડી ટુ, તો છેદ નો છેદ ક્યાં આવી જાય, અંશમાં આવી જાય, એટલે ડી ટુ અપોન ડી વન. આ રીતે તમે દર્શાવી શકો. તો આ જે છે એ પ્રસરણ વેગનો ગુણોત્તર થયો. શું થયો? પ્રસરણ વેગનો ગુણોત્તર. હવે મિત્રો નિયત તાપમાને, યાદ રાખજો ખાસ, નિયત તાપમાને અને દબાણે, અને દબાણે બરાબર છે. હવે તમને ખબર છે કે ઘનતા બરાબર દળના છેદમાં કદ, દળના છેદમાં કદ. હવે દળ એટલે માની લો કે મોલેક્યુલર વેઇટ લઈએ, અહીંયા મોલેક્યુલર એટલે કે ટૂંકમાં આણ્વીય દળ લઈએ, તો આણ્વીય દળ, એક આણ્વીય દળ બરાબર નિયત તાપમાને વાયુ માટે કદ હંમેશા 22.4 લીટર થાય, નિયત તાપમાન અને દબાણ હોય તો બરાબર છે. તો આ કદ અચળ થઈ જાય. તો આવા સંજોગોમાં આ બંને સમપ્રમાણમાં હોય એમ કહી શકાય કે ઘનતા અને દળ જે છે એ સમપ્રમાણમાં હોય. તો હું અહીંયા મોલેક્યુલર વેઇટ લખી નાખું, અહીંયા હું લખી નાખું મોલેક્યુલર વેઇટ. તો આના ઉપરથી આવો સંબંધ કહી શકાય કે ડી પ્રપોઝનલ ટુ એમ હોવાથી બરાબર છે. શું કામ? તો કે વન અપોન વી તો અચળ થાય ને, એક મોલ વાયુનું કદ બરાબર 22.4 લીટર, અથવા તો જે તે નિયત તાપમાન અને દબાણે જે તે આણ્વીય દળ જેટલું જ્યારે પણ દળ લેવામાં આવે ત્યારે કદ કેટલું જોવા મળે, 22.4 લીટર. ખ્યાલ આવે છે? તો આવા સંજોગોમાં આપણે આ સૂત્રને આવું એક્સપાન્ડ કરીએ કે આર વન અપોન આર ટુ બરાબર અંડર રૂટ ડી ટુ અપોન ડી વન બરાબર અંડર રૂટ એમ ટુ અપોન એમ વન. તો ભાઈ આ સૂત્રનો ફાયદો શું? કે જો તમે પ્રસરણ વેગનો ગુણોત્તર ખબર હોય અને કોઈ એકનો અણુભાર ખબર હોય તો બીજાનો અણુભાર તમે આ સૂત્રની મદદથી ગણી શકો. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીંયા તમને ખાલી પ્રસરણ વેગનો ગુણોત્તર ખબર હોવી જોઈએ, તો તમે કોઈ પણનો આણ્વીય દળ પણ તમે આ સૂત્રની મદદથી નક્કી કરી શકશો. એટલા માટે આ સૂત્ર જે છે એ મહત્વનું થાય. તો આ સૂત્ર જે છે એને આપણે આગળ હજી વધારીએ આપણે, બરાબર છે, હજી આપણે થોડુંક એક્સપાન્ડ કરીએ આ સૂત્રને. તો અહીંયા આપણે વાત કરી કે આપણો પ્રસરણ વેગ જે છે એના માટે થઈને આપણે આવું સૂત્ર તૈયાર, આપણે આર વન અપોન આર ટુ બરાબર અંડર રૂટ ડી ટુ અપોન ડી વન બરાબર અંડર રૂટ એમ ટુ અપોન એમ વન, આવું આપણે સૂત્ર તારવ્યું, બરાબર છે. હવે મિત્રો અહીંયા નિયત તાપમાન અને દબાણ જે છે એના સંદર્ભમાં આપણે આ ચર્ચા ચાલુ છે, બરાબર છે. હવે પ્રસરણ વેગ એટલે શું? તો કે આર બરાબર વી બાય ટી, વી એટલે કદ અને ટી એટલે સમય. તો એ કિંમતો જો આની અંદર આપણે એપ્લાય કરીએ તો આર વન બરાબર વી વન અપોન ટી વન, આર ટુ બરાબર વી ટુ અપોન ટી ટુ. તો આ વસ્તુ આની અંદર આપણે એપ્લાય કરી દઈએ તો આપણું સૂત્ર હવે નવું આ રીતે મળશે, વી વન અપોન ટી વન ઇન્ટુ કરીને લખું છું, આમ ખરેખર છેદમાં આપણે વી ટુ અપોન ટી ટુ લખીએ પણ ટી ટુ ઉપર જવા દે છેદનો છેદ, અને વી ટુ બરાબર અંડર રૂટ ડી ટુ અપોન ડી વન બરાબર અંડર રૂટ એમ ટુ અપોન એમ વન. ખ્યાલ આવે છે? પ્રસરણ વેગ જે છે એ ખરેખર માપવા માટે બે કન્ડિશન કરવામાં આવે. માની લ્યો કે વી વન બરાબર વી ટુ લેવામાં આવે તો વી વન બરાબર વી ટુ લેતા ઉડી જાય, તો ટી ટુ અપોન ટી વન બરાબર અંડર રૂટ એમ ટુ અપોન એમ વન. અને જો માની લો કે ટી વન બરાબર ટી ટુ લઈએ એટલે કે સમાન સમય લેવામાં આવે તો આપણને મળશે વી વન અપોન વી ટુ, વી વન અપોન વી ટુ બરાબર અંડર રૂટ એમ ટુ અપોન એમ વન. મિત્રો આ પ્રયોગની સરળતા ખાતર આ બે કન્ડિશન લેવામાં આવે. દાખલા તરીકે તમને એક પ્રયોગ કહું, આપણે એક કાચની નળી લેવાની, આ કાચની નળીની અંદર આ કાચની એક નળી લીધી છે મિત્રો, આ કાચની નળીની અંદર આ એક બૂચ રાખેલું છે. એક બાજુ પેલા બૂચમાં તમારે HCl વાયુ છે એનું જલીય દ્રાવણ બનાવેલું હોય, HCl માં રૂનું પૂંબડું બોળી દેવાનું, બીજો જે છે એમોનિયાનું જલીય દ્રાવણ હોય એટલે એમોનિયા જે છે એને રાખી દેવાનું, રૂના પૂંબડામાં બે ભરાવી અને પછી બૂચ વડે
દાખલ કરી દેવાની. બરાબર છે, થોડો સમય તમે જોશો તો બે પ્રસરણ પામશે, એમોનિયા પોતાની રીતના પ્રસરણ પામશે, એચસીએલ પોતાની રીતના પ્રસરણ પામશે. થોડા સમય પછી તમને એક અહીંયા બંને ભેગા થશે, એનએચ થ્રી પ્લસ એચસીએલ એટલે પ્રક્રિયા થઈને એનએચ ફોર સીએલ બને. આ બંને વાયુ છે ખરેખર, અને આ સોલિડ છે, એટલે અહીંયા તમને સફેદ ધુમાડો જોવા મળે, એટલે સફેદ વલય જોવા મળે, સફેદ વલય જોવા મળે. હા મિત્રો, અહીંયા બેને આપણે સમાન સમયે ભેગા કર્યા છે, તો અહીંયા ટી વન બરાબર ટી ટુ થાય કે નહીં? કેમ કે જયારે બે લગાડીએ ત્યારે સરખા સમયે જ બે બૂચ મારી દેવાના છે. તો જો ટી વન બરાબર ટી ટુ હોય તો માત્ર આપણે આ વોલ્યુમ જ માપવાનું રહીએ કે નહીં, એટલે આટલું વોલ્યુમ અને આટલું વોલ્યુમ એનો ગુણોત્તર લઈ લે. તો જો ટી વન બરાબર ટી ટુ લઈએ તો માત્ર વોલ્યુમની મદદથી આપણે પ્રસરણ વેગ ખબર પડી જાય. ઊંધું પણ શક્ય બની શકે. માની લો કે આ જે છે એ એચસીએલ આ એક નડીમાં રાખીએ, આવી જ બીજી નડી આટલી જ લાંબી લઈ અને બીજામાં એમોનિયા નાખીએ, અને પછી આપણે એનો ખાલી સમય માપવાનો કે ભાઈ અહીંથી અહીં પહોંચવા માટે કેટલો સમય લાગે છે. બરાબર છે, તો એવી રીતે પણ આપણે નક્કી કરી શકીએ. એટલે આ બે મેથડ છે કે જે શોર્ટ મેથડ થાય. તો અહીંયા જો તમે ખાલી વોલ્યુમ માપી લો ને મિત્રો, તો કોઈ પણનું અજ્ઞાત પદાર્થનું તમે શું નક્કી કરી શકો? તો કે તમે એનું આણ્વીય દળ તમે આ સૂત્રની મદદથી અથવા ઘનતા જે છે તમે આ સૂત્રની મદદથી મેળવી શકો. બરાબર છે. બીજી એક વાત, અહીંયા ઇન શોર્ટ તમારે સમજવું હોય તો કે ભાઈ આમાં પ્રસરણ વેગ કોનો વધારે કોનો ઓછો, તો બહુ સિમ્પલ વસ્તુ છે. જેમ અણુભાર ઓછો, અણુભાર ઓછો તેમ પ્રસરણ વધુ. બરાબર, એટલે પ્રસરણનો વેગ એ કેવો થાય? વધારે. તો મિત્રો, આપણને અમુક સામાન્ય એમસીક્યુ પૂછી શકે આની અંદરથી. આમાંથી આપણને કેટલાક સામાન્ય એમસીક્યુ જે છે એ બહુ સિમ્પલ પ્રકારના એમસીક્યુ જે છે આપણે વિચારી શકીએ. દાખલા તરીકે એમ પૂછે કે નીચે પૈકી કયા ઘટકનું સમાન પરિસ્થિતિમાં પ્રસરણ વેગ વધુ છે? પરિસ્થિતિ સમાન છે ત્યારે કયા ઘટક માટે થાય અને પ્રસરણ વેગ સૌથી વધુ હોય? એ ઓપ્શન દાખલા તરીકે આપ્યો હોય ઓ ટુ, બી ઓપ્શન આપ્યો હોય એચ ટુ, સી ઓપ્શન આપ્યો હોય એન ટુ, અને ડી ઓપ્શન આપ્યો હોય ડાયક્લોરિન સીએલ ટુ. તો ભાઈ હમણાં જ આપણે સમજાવ્યું કે જેમ અણુભાર કેવો હોય ઓછો, તો ઓક્સિજનનો ઓ ટુ માટે ગણો તો 16 × 32, હાઇડ્રોજનનો 2 × 2 1 × 1 એટલે 2, નાઇટ્રોજનનો 14 × 28. બરાબર છે, એન ટુ છે એટલે, અને સીએલ ટુ જે છે એ 35.5 × 2 એટલે 71. તો સૌથી ઓછો અણુભાર બી ઓપ્શનનો છે, તો એનો વેગ સૌથી વધારે હોય. ઓછામાં ઓછો પૂછ્યો હોત તો કોનો થાય? ડાયક્લોરિનનો. બરાબર છે. તો મિત્રો તમે અહીંયા જુઓ, આ એમોનિયા છે, એમોનિયાનો અણુભાર 17 છે, આનો 35.5 × 1 એટલે 36.5 છે, એટલે આ વધુ પ્રસરણ પામ્યો છે. જો બરાબર છે, એટલે આ બે એકદમ સેન્ટર પોઈન્ટમાં ન મળે પણ થોડોક એચસીએલ તરફ વળે. બરાબર છે. તો તમને આવા ક્વેશ્ચન પણ પૂછી શકે કે ભાઈ આ ટ્યુબ જે છે એની અંદર સફેદ વલય કયા સ્થાન પર મળે? બરાબર છે. એ ઓપ્શન આપ્યો હોય કે એચસીએલ ની વધુ નજીક, બી ઓપ્શન આપ્યો હોય બરોબર મધ્યમાં, સી ઓપ્શન આપ્યો હોય કે એમોનિયાથી વધુ નજીક, અને ડી ઓપ્શન નક્કી ન કરી શકાય. તો એકદમ સિમ્પલ વાત પહેલા જ તમને સમજાવી દીધી છે, એટલે હવે તમને આમાં ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા જેનો અણુભાર વધુ હોય એની વધારે નજીક સફેદ વલય તમને જોવા મળશે આ પ્રયોગ દરમિયાન. તો આવા તો કોઈ પણ ઘટક જે છે એ આપણા માટે થઈ અને એમસીક્યુ સ્વરૂપે આમાં વર્ણવી શકાય એવા તારણો છે. બરાબર છે. હવે મૂલ્ય સ્વરૂપે પણ અમુક એમસીક્યુ જે છે એ શક્ય બની શકે. દાખલા તરીકે આપણને એમ પૂછવામાં આવે કે SO2 અને O2 ના પ્રસરણ વેગનો ગુણોત્તર જણાવો. ગુણોત્તર ખાલી જગ્યા કોનો કોનો કીધું? SO2 અને O2 ડાયોક્સિજન. બરાબર છે. એના પ્રસરણ વેગનો શું ગણવાનો છે આપણે? ગુણોત્તર. તો મિત્રો RSO2 અપોન આ ઓપ્શન આપણે લખી નાખીએ. એ ઓપ્શન છે 1/32, બી ઓપ્શન છે 1/2, સી ઓપ્શન છે આપણો
वन जेम अंडर रूट टू और डी ऑप्शन है आपको वन जेम फोर बराबर है। तो तमे अहीं नियम जाणो छो के आर एसओ टू अपोन आर ओ टू बराबर अंडर रूट एम ओ टू अपोन एम एसओ टू। तो अहीं एम एटले आणविय दळ कोनो आणविय दळ ऑक्सिजन नु, ऑक्सिजन नु 16 × 2 એટલે 32 અને એમ એસઓ ટુ એસ નું 32 + 32 આ એટલે 32 × 32 એટલે 64 થાય બરાબર છે। તો આ બંનેનો ભાગાકાર કરશો એટલે અંડર રૂટ 1/2 આવે, 1 નું વર્ગમૂળ 1 લઈ લઈએ અને અંડર રૂટ 2 એટલે રૂટ 2 લઈ લઈએ। તો આ બંનેનો ગુણોત્તર આર એસઓ ટુ અને આર ઓ ટુ એનો ગુણોત્તર જે છે એ આપણને 1/√2 આપણને પ્રાપ્ત થઈ જાય બરાબર છે। તો આવા આંકડાકીય અથવા તો મૂલ્ય વર્ધિત જે પ્રશ્નો જે છે એ પણ આપણને આમાં પૂછી શકે। ત્યાર પછીનો આપણે એક એમસીક્યુ જોઈએ, બહુ સરસ મજાનો એમસીક્યુ છે, સમજો મિત્રો। એક વર્ગખંડ માં સામસામેની બાજુએ બે દરવાજાઓ, એક વર્ગખંડ છે કે જેમાં સામસામે બે દરવાજા રહેલા છે। આ વર્ગખંડમાં દરવાજાથી અને એકબીજાથી સમાન અંતરે 13 બેન્ચ ગોઠવેલ છે। એક દરવાજા પરથી N2O એટલે કે હાસ્ય વાયુ અને બીજા દરવાજા પરથી અશ્રુવાયુ એટલે C6H11O Br સમાન સમયે મુક્ત કરવામાં આવે છે તો કયા બેન્ચ પરના વિદ્યાર્થીઓ એકી સાથે હસવાની અને રડવાની ક્રિયા અનુભવે। મિત્રો અહીંયા એક વર્ગખંડ છે, સપોઝ કે આ એક વર્ગખંડ આપણે વિચારી લઈએ તો આમાં બે સામસામેની બાજુ એટલે આમ અને આમ બે બાજુએ આ એ છેડો અને આ બી છેડો એમાં બે ટૂંકમાં દરવાજા રાખેલા છે અને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 પાટલીઓ જે છે એટલે કે બેન્ચ સમાન અંતરે દરવાજાથી પણ સમાન અંતરે અને એકબીજાથી પણ સમાન અંતરે આવી બેન્ચ ગોઠવી દેવામાં આવેલી છે। એક બાજુથી હાસ્યવાયુ અને એક બાજુથી અશ્રુવાયુ જે છે એ મુક્ત કરવામાં આવે છે બરાબર છે। તો આપણે પૂછે છે કે કઈ બેચનો વિદ્યાર્થી જે છે એ એકી સાથે હસશે પણ ખરા અને રડશે પણ ખરા, એટલે કે સમાન પરિસ્થિતિમાં આ પ્રકારની ઘટના થતી હોય તો એ આપણે અહીંયા શોધવાનું છે। આપણને N2O નો અણુભાર જે છે એ આપી દેવામાં આવ્યો છે, N2O નો અણુભાર છે એ 44 g/mol છે અને અશ્રુવાયુ જે છે આ હાસ્યવાયુનો થયો અને અશ્રુવાયુ એટલે C6H11O Br એનો અણુભાર 179 g/mol જેટલો આપી દેવામાં આવેલો છે। અને આપણને ઓપ્શન આપ્યા છે 6th batch, 7th batch, 8th batch, 9th batch આવા આપણે 4 વિકલ્પ જે છે એ આપી દેવામાં આવેલા છે। મિત્રો તમે જાણો છો એ પ્રમાણે અહીંયા ગ્રેહામના વાયુ પ્રસરણ વેગના નિયમ અનુસાર આપણે કામ કરશું। તો ગ્રેહામના વાયુ પ્રસરણ વેગનો નિયમ શું કહે છે ભાઈ, તો કે
T1 बराबर T2 समय माटे समान समय V1 अपॉन V2 बराबर अंडर रूट M2 अपॉन M1 આવું આપણે શીખી ગયા, બરાબર છે? એટલે હવે કદ જે છે એને આપણે પ્રાધાન્ય લઈ અને અહીંયા ગણતરી કરીએ. તો તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ અહીંયા V1 ને માની લ્યો કે હાસ્ય વાયુ કહી દે, એટલે N2O હાસ્ય વાયુ છેદમાં આ અશ્રુ વાયુ એટલે કે C6H11OBr. તો ઉપર જે અશ્રુ વાયુ જે છે એનો અણુભાર લખશો એટલે 179 છેદમાં 44, બરાબર છે? તો આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે, આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો 44 ચોખ્ખું તમે વિચારો, 44 ગુણ્યા 4 કરો, 44 ગુણ્યા 4 તો તમે જાણો છો કે ચોકે ચોકે 16, ચોકે ચોકે 16 ને 1 17 એટલે 176, એટલે 179 છે, એટલે 4 પોઈન્ટ સમથિંગ આવે. એક્ઝેક્ટ આંકડો તમારે જોતો હોય તો 4.068 જેટલો મળે, પણ આપણે રેન્ડમલી 4 લઈ લેવાનો ભાઈ ગણતરી કરતા હોય ત્યારે, બરાબર છે? તો એનું વર્ગમૂળ જે છે એ 2 જેટલું આવે, એટલે આપણે આમ કરી નાખીએ કે વી એન ટુ ઓ અપોન વી સી સિક્સ એચ ઇલેવન ઓ બીઆર રેન્ડમલી 2:1. એનો અર્થ એવો થયો કે વી એન ટુ એટલે હાસ્ય વાયુ જ્યારે 2 ગણો વેગ ધરાવતો હોય ત્યારે અહીંયા આનું કદ જે છે એના કરતા અડધું રહેશે, બરાબર છે? કુલ કદ 2 વત્તા 1 આ હાસ્ય વાયુનું, આ અશ્રુ વાયુનું. ટોટલ બેચ આપણી પાસે 13 બેચ છે, 13 બેચ. તો આ 13 બેચ જે છે એના 3 ભાગ પાડી નાખીએ, બરાબર છે? 13 બેચ ના 3 ભાગ એટલે 13 ભાગ્યા 3. શા માટે એવું કર્યું? તો કે આપણે તો અહીંયા બેચની વાત કરીએ છીએ, બરાબર? અહીંયા કઈ અંતર નથી. તો 2 ગણો જ્યારે હાસ્ય વાયુ પ્રસરણ પામે ત્યારે અશ્રુ વાયુ ફક્ત 1 ગણો પ્રસરણ પામશે, એટલે 13 ભાગ્યા 3 કરો તો 13 ભાગ્યા 3 એટલે 4 તેરી 12 એટલે 4.33 જેવું થાય, 4.33 જેવું થાય. તો હવે હાસ્ય વાયુ એ 2 ગણો પ્રસરણ પામે એટલે 2 ગુણ્યા 4.33 બેચ એટલે 8.66 બેચ થાય, બરાબર છે? અને અશ્રુ વાયુ જે છે એ 1 ગુણ્યા 4.33 બેચ એટલે કે ટૂંકમાં 4.33 બેચ જે છે જોવા મળે. તો હાસ્ય વાયુ છે એ 8મી બેચ વટાવી ગયો હોય, એટલે આ 1લી બેચ, 2જી, 3જી, 4થી, 5મી, 6ઠી, 7મી, 8મી અને પછીની બેચ એટલે કે આ 9મી બેચે અહીંયા પહોંચ્યો હોય હાસ્ય વાયુ, બરાબર છે? ત્યારે સામેની બાજુથી અશ્રુ વાયુ 4 બેચ વટાવી ગયો હશે, એટલે આ પેલી અહીંની પેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી અને પછીની બેચ, એટલે એક્ઝેક્ટલી તમે વિચારો તો આ 9મી બેચ જે છે એના વિદ્યાર્થીઓ જે છે એ એકી સાથે હસવાની અને રડવાની ક્રિયા અનુભવતા હોય. તો આપણે અહીંયા જવાબ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો એક સરસ મજાનું એમસીક્યુ છે કે જે આ રીતે આપને પૂછી શકે. તો મિત્રો આ વાત કરી આપણે ગ્રેહામના વાયુ પ્રસરણ વેગની જે કંઈ પણ એપ્લિકેશન બેઝ જે છે એના સંદર્ભમાં વાત કરી છે. હજી જ આવો એક સરસ મજાનો એક પ્રશ્ન પણ હજી જોઈ લઈએ આપણે. એમોનિયા અને HCl પી છેડો, ક્યુ છેડો અને આર, એટલે આનું અહીંયા આપણે NH4Cl નું વલય મળે છે. આ વાયુ છે, આ વાયુ છે અને આ સોલિડ છે. 100 સેન્ટીમીટર લાંબી નળીમાં એમોનિયમ ક્લોરાઇડ નું એમોનિયાથી અંતર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, આવો આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે, બરાબર છે? તો ઓપ્શન આપ્યા છે આપણને 59, બી ઓપ્શન આપ્યો છે 46, સી ઓપ્શન આપ્યો છે 50
અને ડી ઓપ્શન આપ્યો છે 100 સેન્ટીમીટર 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 સેન્ટીમીટર. મિત્રો આપણને એક આ કાચની સમાન નળી આપી દીધી છે, એક બાજુથી એમોનિયા એક બાજુથી HCl જે છે પ્રસરણ પામ્યો છે, અને આ એમોનિયમ ક્લોરાઇડ જે છે એનું એમોનિયાથી આપણે અંતર જે છે એ નક્કી કરવાનું છે. હવે અહીંયા પણ ગ્રેહમના વાયુ પ્રસરણ વેગ જે છે એનો જ આપણે આધાર લેશું, તો VnH3 અપોન VHCl બરાબર MHCl અપોન MnH3 આપણે લખી શકીએ, બરાબર છે. તો હવે તમે જાણો છો એ પ્રમાણે MHCl એટલે H વત્તા Cl એટલે 1 વત્તા 35.5 એટલે 36.5, અને આ જે છે નાઇટ્રોજનનો 14 વત્તા 3 એટલે 17. તો 36.5 ભાગ્યા 17, તો 17 × 2 = 34 એટલે 2 point something જે છે એ આવે એટલે 2.14. આનું આપણે વર્ગમૂળ કાઢીએ એટલે 1.46 જેટલું આપણને મૂલ્ય મળે, બરાબર છે. આમ ગુણોત્તર લઈએ તો 1.46 અને આનું મૂલ્ય 1 ગણવાનું રહે, બરાબર છે. એટલે એનો મતલબ એમ થાય કે VnH3 જ્યારે 1.46 કદ ધારણ કરે ત્યારે VHCl છે એ 1 કદ ધારણ કરે, એટલે કુલ કદ કેટલું થાય, કુલ કદ જે છે આપણું 2.46 કદ થાય, બરાબર છે. હવે આ 2.46 કદ છે એ આપણે 100 સેન્ટીમીટરના આધારે આપણે નક્કી કરીએ, તો હું આવું લખી શકું કે ભાઈ 2.46 કદ = 100 સેન્ટીમીટર. તો મારી પાસે આ એમોનિયાનું કદ કેટલું છે, તો કે એમોનિયા 1.46, તો 1.46 કદ ત્યારે કેટલું, તો ભાઈ 1.46 × 100 / 2.46 એટલે 146 / 2.46. તો ભાઈ આનો તમે 146 / 2.46 કરો એટલે 2.5 જેવું ગણો ને મિત્રો, બરોબર છે. તો 146 / 2.46 એનો જવાબ જે છે આપણને 59.34 જેટલો મળે, બરોબર છે. એટલે રેન્ડમલી 59 સેન્ટીમીટર જેટલો મળે, તો આપણો જવાબ જે છે એ ઓપ્શન રહેશે કે 59 સેન્ટીમીટર જેટલું અંતર એમોનિયાથી મળે. આ જ વસ્તુ જો HCl થી કીધું હોય તો તમારે 41 જેવો જવાબ આવે, કેમ કે 100 માંથી આપણે 59 બાદ કરી દેવાના. તો આ રીતે બંને જગ્યાએથી કોઈ પણ જગ્યાએ આપણે પૂછી શકે. તો આ સમગ્ર ઘટના જે છે એ આપણે ગ્રેહમના વાયુ પ્રસરણ વેગના નિયમને અનુરૂપ ચર્ચા કરી છે. આવા ઘણા બધા MCQ આમાંથી શક્ય બની શકે.